નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત જે સભ્યોના નામ કેવી રીતે ઉમેરી શકાય છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આયુષ્યમાન કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત આપવામાં આવતું કાર્ડ. તો આ આયુષ્યમાન કાર્ડ તમારું જે મુખ્ય વ્યક્તિનું નીકળી ગયું હોય તો ત્યારબાદ તેમાં કુટુંબના અન્ય સભ્યોના નામ કેવી રીતે ઉમેરવામાં આવે છે તેની પ્રોસેસ જાણવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અને આ પ્રોસેસ છે તે માત્ર જે ફક્ત ગ્રામ પંચાયતના વીસી છે તે લોકો જ કરી શકશે. આપણે જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા આ પ્રોસેસ કરી શકશું નહીં. તો જો તમે માત્ર જાણવા માગતા હોય કે કઈ રીતે પ્રોસેસ કરવામાં આવે છે તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે આ વિડીયોમાં આપણે સભ્યોના નામ કેવી રીતે ઉમેરવા તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી આપણે BIS લોગિન લખી લેવાનું રહેશે અને સર્ચ કરી લેવાનું છે. જેવા આપણે સર્ચ કરશું એટલે આપણને BIS લોગિન PMJ.gov.in ની પહેલી જે લિંક જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો ત્યારબાદ જે ગ્રામ પંચાયતના વીસી છે તેઓ પોતાનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે અહીંયા દાખલ કરી અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે નીચેના બોક્સમાં ટાઈપ કરી દેશે અને ત્યાર પછી વેલિડેટ બટન ઉપર ક્લિક કરી આપે છે. તો ચાલો હું આ પ્રોસેસ કરું અને ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જોતા જઈશું. તો હવે હું વેલિડેટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો આ પ્રમાણે મિત્રો, વેલિડેટ બટન ઉપર ક્લિક કરતા તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક OTP મોકલવામાં આવે છે અને અહીંયા આ પ્રમાણે મેસેજ જોવા મળે છે. તો મિત્રો, મોબાઈલ ઉપર અથવા તો ઈમેલ ઉપર મળેલો OTP છે તે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ચેકમાર્ક કરી અને વેરીફાઈ OTP બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું OTPની રાહ જોઉં છું, ત્યાર પછી આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, મારો OTP મને મળી ગયેલ છે. હવે હું OTP દાખલ કર્યા બાદ અહીંયા વેરીફાઈ OTP બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે આપણને એક એલર્ટ મેસેજ જોવા મળે છે. તો એલર્ટ મેસેજમાં આઈ કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી BIS સ્ટાન્ડર્ડ એડવાઇઝરી મેસેજ આપણને જોવા મળશે. તો તેમાં પણ આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. તો ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે આ પ્રમાણે જે BIS એટલે કે બેનિફિશિયરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ છે તેમાં લોગિન થઈ જઈએ છીએ. અને લોગિન થયા બાદ આપણે જે નવા સભ્યનું નામ ઉમેરવા માટે અહીંયા એડ મેમ્બરનો ઓપ્શન તમને જોવા મળી જશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુએ એડ મેમ્બરનો ઓપ્શન છે. તો એડ મેમ્બરના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે, જેમાં સ્કીમમાં PMJ સિલેક્ટ આવશે અને સ્ટેટમાં ગુજરાત બાય ડિફોલ્ટ સિલેક્ટ આવશે. ત્યાર પછી અહીંયા આપણે PMJ આઈડી અથવા તો આભા આઈડી નંબર દાખલ કરી દેવાનો રહેશે અને દાખલ કર્યા પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગત દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જાણીએ. તો મિત્રો, મેં અહીંયા PMJ આઈડી દાખલ કરી લીધું છે. હવે હું અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરું છું. તો સર્ચ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ જે કુટુંબના મુખ્ય વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ નીકળેલું હોય તેની વિગત આપણને અહીંયા જોવા મળી જશે, જેમાં નામ, જેન્ડર, યર ઓફ બર્થ અને આધાર વેરીફાઈડ છે કે કેમ તેનું સ્ટેટસ આપણને જોવા મળી જશે. અને નીચે અહીંયા સોર્સ મેમ્બર, તો તેમાં આપણને જે મેમ્બર છે તેનું નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં જોવા મળી જશે અને તેની નીચે અહીંયા જે ચેકબોક્સ છે તેમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું. ચેકમાર્ક કરતાની સાથે જ અહીંયા આપણે સિલેક્ટ વેરિફિકેશન ટાઈપમાં આધાર અને મોબાઈલ OTP બે ઓપ્શન જોવા મળશે. તો આપણે અહીંયા આધાર ઉપર ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાની સાથે જ અહીંયા સિલેક્ટ ઓથેન્ટિકેશન ટાઈપનો એક જે ઓપ્શન છે તે ખુલી જશે અને તેમાં આપણને અલગ અલગ ત્રણ મોડ જોવા મળશે, જેમાં ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને આધાર OTP. તો મિત્રો, હું અહીંયા આધાર OTP સિલેક્ટ કરી લઉં છું. જે સિલેક્ટ કરતા આ પ્રમાણે આધાર કન્સેન્ટ આપણી પાસે માગવામાં આવશે.
તો અહીંયા આઈ એગ્રીમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો પ્રોસીડ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ વેરીફાઈ આધાર માટે અહીંયા આપણે આધાર નંબર દાખલ કરવાનો ઓપ્શન ખુલી જશે અને નીચે આપણને કેપ્ચા કોડ જોવા મળી જશે. તો અહીંયા જે કુટુંબની મુખ્ય વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ નીકળેલું હોય તે વ્યક્તિનો આધાર નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જાણીએ. તો મિત્રો હવે હું અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દઉં છું. તો અહીંયા ઇનવેલિડ કેપ્ચા આવી રહ્યું છે, ફરીથી કેપ્ચા દાખલ કરવો પડશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેલિડ કેપ્ચા થઈ ગયું છે અને ત્યારબાદ અહીંયા નીચે આધાર નંબરમાં આપણે ડોટ 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 જોવા મળી જશે. તો તેની બાજુમાં જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે કે ઓટીપી સેન્ડ ધ નંબર સો એન્ડ સો. તો આપણા જે આધાર સાથે લિંક હોય તે નંબર ઉપર આપણને ઓટીપી મોકલવામાં આવે છે. તો અહીંયા આપણે ઓકે આપી દઈએ છીએ અને ત્યારબાદ નીચે ઓટીપી દાખલ કરવાનું બોક્સ ખુલી જાય છે. તો ચાલો મિત્રો હું અહીંયા ઓટીપી આવવાની રાહ જોઉં છું અને ઓટીપી આવી ગયા પછી વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો ઓટીપી આવી ગયો છે, હવે હું ઓટીપી દાખલ કરી લઉં છું અને ત્યાર પછી વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં જ આપણો આધાર ઓટીપી ઓથેન્ટિકેશન સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે. તો તેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાં આપણને આ બીજું ડાયલોગ બોક્સ આધાર વેરીફાઈડનું જોવા મળી જશે. તો તેમાં પણ આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણને એક એડ મેમ્બરનું બટન જોવા મળી જશે. તો અહીંયા હવે આપણે એડ મેમ્બરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે નવા પેજમાં આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે ખુલી જશે, જેમાં આપણે પ્રૂફ ઓફ રિલેશન, તો તેમાં આપણે ડ્રોપડાઉનમાંથી રેશન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, ઇસ્યુડ બાય ગવર્મેન્ટ અને અડોપ્શન સર્ટિફિકેટ એવા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો અહીંયા નોર્મલ કેસમાં આપણે રેશન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી જે મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ સિલેક્ટ કરવાનો છે, તો હું અહીંયા સન સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ મુખ્ય વ્યક્તિનો જે પીએમજે આઈડી છે તે જોવા મળી જશે અને અહીંયા આપણે જે રેશન કાર્ડનો નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો ડિટેલ એઝ પર ડોક્યુમેન્ટ, તો જે વ્યક્તિનું નામ એડ કરવાનું હોય તેનું જે ડોક્યુમેન્ટ મુજબનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે. તેઓનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને યર ઓફ બર્થ એટલે કે જન્મનું વર્ષ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે જે રેશન કાર્ડ નંબર દાખલ કર્યો તે રેશન કાર્ડની જેપીજી, પીએનજી અથવા તો જેપીજી ફાઇલ જે 200 KB સાઇઝ સુધીમાં અપલોડ કરવાની રહેશે. તો તેના માટે અહીંયા બ્રાઉઝ બટન પર ક્લિક કરી અને સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જાણીશું. તો મિત્રો મેં અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ પણ કરી લીધું છે અને જે વ્યક્તિનું નામ દાખલ થાય છે તેની વિગત દાખલ પણ કરી લીધી છે. તો હવે હું અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશ. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે. તો અહીંયા આપણે જે એડ ફેમિલી ડિટેલ છે તેમાં આવી ગયા છીએ. તો મિત્રો અહીંયા જે અરજદાર છે તેઓના ફાધરનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આ બોક્સમાં આપણે તેમના મધરનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે, જેન્ડર, ફેમિલી આઈડી અને યર ઓફ બર્થ તો બાય ડિફોલ્ટ આપણે જે આગળ દાખલ કરેલું હતું તે આવી જશે. અને ત્યાર પછી અહીંયા જે અરજદાર હોય તેઓનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી તે મોબાઈલ નંબર કોનો છે તે અહીંયાથી ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ અહીંયા મોબાઈલ નંબર કોનો છે તે સિલેક્ટ કરતાની સાથે જ અહીંયા નીચે આપણને જનરેટ ઓટીપીનું એક બટન જોવા મળી જશે. તો તેના ઉપર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરવાનો રહેશે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણે દાખલ કરેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલો છે. તે ઓટીપી આપણે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો ઓટીપી મળી ગયો છે, હવે હું તે દાખલ કરી લઉં છું અને વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મોબાઈલ નંબર વેરીફાઈડ આવી ગયું છે. હવે આપણે અહીંયા સિલેક્ટ આઈડી ટાઈપમાં આધાર સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી આધાર કન્સેન્ટમાં અહીંયા આઈ એગ્રીના ચેકમાર્ક કરી અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સિલેક્ટ ઓથેન્ટિકેશન ટાઈપમાં અહીંયા મોડમાં આપણે
આધાર ઓટીપી સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ મિત્રો આ બોક્સમાં આપણે જે સભ્યનું નામ એડ કરતા હોઈએ તેવનો આધાર નંબર દાખલ કરી દેવાનો રહેશે અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે નીચેના બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું। તો હવે હું અહીંયા વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો આપણો કેપ્ચા વેરીફાઈ થઈ ગયો છે, હવે હું આગળની પ્રોસેસ તમને જણાવું છું। ત્યાર પછી મિત્રો અહીંયા જનરેટ ઓટીપીના બટન ઉપર ફરીથી ક્લિક કરવાનું રહેશે અને આ ઓટીપી છે તે જે નવા સભ્યનું નામ એડ થાય છે તેના આધાર નંબર સાથે જે નંબર લિંક હશે તેમાં જશે અને તે ઓટીપી આપણે અહીંયા દાખલ કરવાનો આવશે। તો મેં ઓટીપી દાખલ કરી દીધો છે, હવે હું અહીંયા વેરીફાઈ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા આધાર ઓટીપી ઓથેન્ટિકેશન સક્સેસફુલીનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં આપણે ઓકે આપી દઈશું અને મિત્રો ઓકે આપતાની સાથે જે સભ્યનું નામ એડ થાય છે તેનું જે આધાર બેઝ ડિટેલ છે તે આપણને જોવા મળી જશે જેમાં આધાર બેઝ ફોટો આપણને જોવા મળી જાય છે, તેઓનું નામ, જન્મ તારીખ, જેન્ડર અને એડ્રેસ આપણને જોવા મળી જાય છે। ત્યાર પછી અહીંયા રિલેશન નેમમાં ડ્રોપડાઉનમાંથી આપણે સિલેક્ટ કરવાનું રહેશે। તો રિલેશન નેમમાં અહીંયા ફાધર નેમ સિલેક્ટ કરી લેશું અને ફાધરનું નામ આપણે અહીંયા ટાઈપ કરી દઈશું। ત્યાર પછી અહીંયા રૂરલ કે અર્બન સિલેક્ટ કરવાનું આવશે, તો અહીંયા આપણે ગ્રામ્ય વિસ્તારનું છે માટે રૂરલ સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યાર પછી અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની આવશે, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી અલગ અલગ જિલ્લાઓ જોવા મળી જશે, જે લાગુ પડતું હોય તે જિલ્લો આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ સિલેક્ટ કરવાના આવશે અને પિનકોડ નંબર બાય ડિફોલ્ટ અહીંયા ટાઈપ થઈને આવી જશે। તો હવે આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે સ્ક્રીન આપણને જોવા મળી જશે। તો અહીંયા પ્રિવ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરી અને આપણે તેની ડિટેલ જોઈ શકીએ છીએ અને જો તેમાં કંઈ સુધારો કરવા માગતા હોય તો અહીંયા એડિટ બટન ઉપર ક્લિક કરી અને તેમાં સુધારો કરી શકો છો, પણ આપણે કંઈ સુધારો નથી માટે અહીંયા સબમિટ બટન ઉપર હું ક્લિક કરી દઉં છું। સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણને સ્ક્રીન જોવા મળી જશે। ધ બેનિફિશિયરી ડેટા વિલ બી સેવ્ડ એઝ પર ધ સિલેક્ટેડ સ્ટેટ ગુજરાત, પ્લીઝ કન્ફર્મ। તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો હાલ અહીંયા આપણને એક એરર જોવા મળી રહી છે, તો તેના પર હું ઓકે આપી દઉં છું। તો આમ મિત્રો જે આ પ્રમાણેની એરરનો મેસેજ આવે છે છતાં પણ આપણી એપ્લિકેશન છે તે સ્ટેટ એપ્રુવરને ફોરવર્ડ થઈ ગઈ છે અને તે ફોરવર્ડ થયેલી એપ્લિકેશન કઈ જગ્યાએ જોઈ શકાય તેના વિશે આપણે અલગથી એક વિડીયોમાં માહિતી મેળવીશું। તો મિત્રો આશા રાખું કે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે કાઢવામાં આવે છે અને તેમાં એડ મેમ્બર કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।